તો ફ્રેન્ડ્સ અહીંયા આપણને એક સપ્લિમેન્ટરી ઇડિયર છે આપણો બ્લેક બગ, એ બ્લેક બગ માંથી એક સરસ મજાનો પેરા છે, મજા આવે એવો ઇન્ફોર્મેશન પ્લીઝ નામનો યુનિટ તમને યાદ હોય. માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ રીડ કરી લઈને આપણે પેલા, તો દર વખતે આપણે કરીએ છીએ, પેરેગ્રાફ આપ્યો રીડ કરવાનો જ ગમે એ થાય. ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ, ફર્સ્ટ વિથ ધીસ જીની ઇન ધ રિસીવર, રિસીવરમાં એક ભૂત જીન. એમ કેમ ભાઈ, બાળક નાનું છે, લેખકની એજ નાની છે, ત્યારે એમ મનમાં એમ આવે છે ને, બધી દાદા દાદી પર વાર્તા સાંભળ્યું ને કે જીન હોય ને ઓલામાંથી આમ નીકળે ને હા 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 કરીને બોલે ને, એને એમ કે આ રિસીવરમાં જીન હશે, કંઈક બોલતું તો છે ને, ઓલા લોકો વાત તો કરતા હોય, આ શું હશે એમ એમને ખ્યાલ નથી ખરેખર આ શું છે. રિસીવરની અંદરથી બોલનાર વ્યક્તિ કોણ હશે એમ, કોનો અવાજ હશે, કેમ વન ડે એનો એક્સપિરિયન્સ, પહેલો એક્સપિરિયન્સ ક્યારે થયો? વાઇલ માય મધર વોઝ વિઝિટિંગ નેબર, એની મમ્મી ઘરે નહોતા, એ ક્યાંક પાડોશમાં ગયા હતા. સ્ત્રીઓ છે ને, એને પોતાના મનની વાતો કોઈ સાંભળવાનું હોય એટલા માટે શું કરશે કે આડોશ પાડોશમાં જઈને ભેગા થઈને પોતાને બધી વાતો કરશે, વાતો શેર કરશે. એ એવા પર્પઝ માટે એ નેબરમાં ગયા હતા. વાઇલ આઈ વોઝ પ્લેઈંગ ઇન ધ બેઝમેન્ટ, એટલે એમ કે છે હું વનડામાં રમતો હતો બેઝમેન્ટમાં. નાનું બાળક હોય ને રમતું હોય તો બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે કઈ ચીજથી રમે છે, કઈ વસ્તુથી રમે છે એ આપણને ખ્યાલ નથી. એને જે મનમાં મોટાએ જે રમતા હોય, મોટા જે કાર્ય કરતા હોય, કાર્ય કરવાની એને ટેવ હોય કે હાલો એની કોપી કરે, એને ઇમિટેટ કરે. પપ્પાએ ક્યારેક હાથમાં હથોડી લીધી છે તો એમ કે આઈ હિટ માય ફિંગર વિથ એ હેમર, શું થયું તો મેં લગાડી દીધું આંગળીમાં. કેવી રીતે? વિથ એ હેમર, હથોડી વડે. હથોડીથી બાળક રમવા ગયું, અને બાળક એટલે લેખક, લેખકની ઉંમર નાની હતી, રમવા ગયું તો લગાડી દીધી આંગળી ઉપર, અને એ હથોડી લાગ્યા પછી સહન થાય એટલે કે છે કે ધ પેઇન વોઝ ટેરિબલ, ભયંકર દુખાવો. બાળક હથોડી મારી દે છે પોતાના આંગળીમાં, દુખાવો ખૂબ થાય છે. આપણને ખબર, દુખાવો થાય ભેકડો તાળીને રોવા માંડી ક્યારે ખબર છે? સામે કોઈ સાંભળવાવાળું હોય ને તો, બાકી સામે કોઈ સાંભળવાવાળું નથી તો રોવાનું હું મતલબ. તો એ જ કહે છે બાળકે, જો ધ પેઇન વોઝ ટેરિબલ બટ ધેર ડીડન્ટ સીમ to be, they didn't seem to be much use crying, રડવાનો કોઈ વધારે અર્થ જ નહોતો. લાગ્યું છે ખરા દુખે બહુ છે, રડવું શું કામ? Because there was no one at home, ઘરે કોઈ નથી કે સાંભળે, ફૂંક મારીને લાઈ ફૂંક મારું, કીડી મરી ગઈને એવું કોઈ કહેવાનું કોઈ નથી, જો હે કોઈ નથી એટલે ખોટે ખોટું શું રોવું. એ કે ટુ ઓફર સિમ્પથી, કે આપણને સાંત્વન આપે, આશો હમણાં મટી જશે, હમણાં જો હું ફૂંક મારી દઉં અથવા તો આંગળી છે આમ મોઢામાં રાખી દઈએ એવી રીતના. આઈ વોકડ અરાઉન્ડ સકિંગ માય થ્રોબિંગ ફિંગર, ચુસ્તો ચુસ્તો આંગળી લાગી એટલે હું આડાડો રખડતો હતો. ફાઇનલી અરાઇવિંગ ઇન ધ સ્ટેર વે, દાદરે પહોંચ્યો. તો દાદરે પહોંચ્યો તો ટેલિફોન યાદ આવી ગયું. હા એ કે કોક તો સાંભળવાનું છે, કોણ એ કે વાતચીત કરતા હોય છે મોટા લોકો, આમ આમ કાને ધરે એટલે કોકની યાર વાત કરતો હોય, કોને યાર ખબર નહીં. હાલજી ને પહેલી વાર ફર્સ્ટ એક્સપિરિયન્સ ટ્રાય તો કરીએ. કે ટેલિફોન ટુક ધ રિસીવર એન્ડ હેલ્ડ ઇટ ટુ માય ઇયર, જેવું ટેલિફોન ઉપાડ્યો ત્યાંથી અવાજ એવો ઓલા ભૂતનો, ભૂત એટલે આવડું આ જીની હતું, એ ભૂત કોણ છે આપણે જોઈએ. ઇન્ફોર્મેશન પ્લીઝ, એવું નથી અવાજ એવો. આઈ સાઈડ મેં કીધું એન્ડ સ્વીટ ક્લિયર વોઇઝ, અહીંયા તો આ વખતે ભૂતનો અવાજ તો સારો હતો, હા 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 કરતો નહોતો, સરસ મજાનો મધુરો અવાજ, ક્લિયર વોઇસ, સ્પોક ઇન ટુ માય ઇયર ઇન્ફોર્મેશન. સામે રિપ્લાય કરો, આઈ હર્ટ માય ફિંગર, મારા આંગળી લગાડી દીધું. આઈ ક્રાઇડ વિથ એ પેઇન ઇન ટુ ધ ફોન, હવે મને રડવું આવી ગયું બોલતા બોલતા, મને આંગળી લાગી ગયું કે એવું રડવા માંડ્યું. ભાઈ દેખો, ધ ટીયર્સ કેમ રીડલી, ઝડપથી આંસુ દરદડ કરવા માંડ્યા, જલ્દી સાંભળો રોતું શું કામ, આંસુ ઉતરી એવા એને આ રડવું શું કામ? તો ધેર વોઝ સમબડી ટુ હિયર મી, કોક સાંભળવાનું હતું. અહીંયા ઇઝન્ટ યોર મધર એટ હોમ, તો મમ્મી ઘરે નથી બેટા, કેમ ધ ક્વેશ્ચન, પ્રશ્ન એવો. તો અહીંયા લેખક કહે છે નોબડી ઇઝ હોમ બટ મી, કોઈ ઘરે નથી, હું એકલો જ છું. એ કે આર યુ બ્લીડિંગ, તને બ્લીડિંગ થાય છે બેટા, લોહી નીકળું? નો આઈ રિપ્લાઈડ, મેં કીધું ના લોહી નથી નીકળતું. આઈ હિટ ઇટ વિથ ધ હેમર,
મેં હથોડાથી લગાડ દીધું છે, ઇટ હર્ટ્સ, ઈજા થઈ છે. કેન યુ ઓપન યોર આઈસ બોક્સ? તારા ઘરે કે ઓલું આઈસ બોક્સ છે થર્મોકોલનું, અત્યારે ફ્રીજ આવી ગયા, એક જમાનામાં છે આઈસ બોક્સનો માણસ ઉપયોગ કરતા. આઈસ બોક્સ સી આસ ડ, એનો મતલબ એમ કે જે સામેનું પાત્ર છે ને એ ફિમેલ છે, લેડી છે. જે ટેલિફોન ઓપરેટર છે એ ફોન કર્યો હતો ને એણે કીધું કે તારે શેની હેલ્પ છે, ટેલિફોન ઓપરેટર લેડી છે, સી લખ્યું છે, સી આસ ડ. આઈ સેડ આઈ કુડ, હા એ કે હું કામ કરી શકું આવડું આ તો. Then take a piece, તો એને સલાહ આપી, એક કામ કરી કે તું take a piece of ice, એ કટકો લઈ લે તું બરફનો, અને હોલ્ડ ઇટ ઓન યોર ફિંગર, અને તું તારી આંગળી ઉપર રાખ બરફનો કટકો. એનાથી શું થશે? તો કે ધે વિલ સ્ટોપ, ધેટ વિલ સ્ટોપ પેઇન, દુખાવો છે ને એ અટકી જશે. બી કેરફુલ, પછી તે ન્યાય જેને જો ન્યા પાછું આઈસબોક હેઠું નું નાખતો એ કે ઇવન એડવાઇઝ આપી, એન્ડ ડોન્ટ ક્રાય. અને હવે રડવાનું બેટા બંધ કરી દે, શું કામ? તો કે ઠંડો બરફ હટશે એટલે યુ વિલ બી ઓલ રાઈટ, તને સારું થઈ જશે. આ પેરેગ્રાફ આપણે રીડ કરી લીધો, અન્ડરસ્ટેન્ડ કરી લીધો. હવે જોઈએ ક્વેશ્ચન એના કેવા છે, કાર્યના ક્વેશ્ચન. હે, હુ વોઝ ધ જીની ઇન ધ રિસીવર? અરે રિસીવર બોલું ભૂત કયું હતું એ કે, ભૂત કયું હતું? લેડી, અ લેડી ટેલિફોન ઓપરેટર, યાદ છે ને આપણે ટેલિફોન ઓપરેટર હતા એ લેડી હતા, સી લખ્યું હતું. વાય વોઝ ધ ઓથર નોટ ક્રાઈંગ? શરૂઆતમાં લાગ્યું ત્યારે કેમ નો રોયા? ઓથર વોઝ નોટ ક્રાઈંગ, પછી બીકોઝ, તો કે ધેર વોઝ નો વન એટ હોમ ટુ ઓફર સિમ્પથી, સાંત્વન આપે એવું કોઈ સાંભળે એવું કે આશ્વાસન આપે એવું કોઈ હતું જ નહીં. બરોબર, એ પેરામાંથી આપણે લીધું. વિથ વોટ ડીડ ધ ઓથર હિટ ઇઝ ફિંગર? સેના વડે ઓથરે છે પોતાની આંગળીની ઈજા કરી? ધ ફિંગર વોઝ હર્ટ વિથ એ હેમર, આ જે ફિંગર છે ને એ વોઝ હર્ટ, પેસિવ વોઇસમાં જવાબ આપ્યો, બાય ધ ઓથર હિમસેલ્ફ, એનું ઓથર લગાડ્યું હતું, અથવા તો ઓથર હિટ હિઝ ફિંગર વિથ એ હેમર એમ લખો તોય ચાલશે એક્ટિવ વોઇસમાં. વોટ વોઝ ધ એડવાઇસ ટુ સૂધ ધ ઓથર્સ પેઇન? સૂધ કરવા માટે, આશ્વાસન માટેના શું હતું? સૂધ ધ ઓથર્સ પેઇન, પેઇનને રિલીવ કરવા માટેની એડવાઇસ એવી હતી કે ધેન અવતરણ ચિહ્નમાં લખીને કહી નહીં શબ્દો ડાયરેક્ટ સ્પીચમાં, ધેન ટેક અ પીસ ઓફ આઈસ એન્ડ હોલ્ડ ઇટ ઓન યોર ફિંગર, ઇનડાયરેક્ટમાં લખવું હોય તો એડવાઇસ વોઝ ટુ ટેક અ પીસ ઓફ આઈસ એન્ડ હોલ્ડ ઇટ ઓન હિઝ ફિંગર, એવું ઇનડાયરેક્ટમાં લખી શકો. વોટ વોઝ ધ, વોઝ ધ ઓથર બ્લીડિંગ? યસ ઓર નોમાં આન્સર દેવાનું, કોઈ બ્લીડિંગ થતું હતું તો ના જ પડે, ના બ્લીડિંગ નથી થતું, તો નો ધ ઓથર વોઝન્ટ બ્લીડિંગ. ઓકે, તો આ તમારા ક્વેશ્ચનના આન્સર આપણે પેરેગ્રાફ સુધી કર્યા.